नमस्ते विद्यार्थी मित्रों, आपणे छेल्ला लेक्चरना अंदर आदर्श अने बिन आदर्श द्रावण विषे चर्चा करी थी। हवे आदर्श द्रावण आपणे कोने कहेता था कि जे थ्रू आउट कॉन्सन्ट्रेशन रेंज के एना दरेके दरेक सांद्रताए राउल्टना नियमनुं पालन करे एने आपणे शुं कहेता था, आदर्श द्रावण कहेता था। जे द्रावणो एनी दरेक सांद्रताए राउल्टना नियमनुं पालन करी शकता नथी एने आपणे शुं कहीए छीए, बिन आदर्श द्रावण कहीए छीए। बिन आदर्श द्रावणना अंदर पण बे प्रकार पड़ता था, धन विचलन दर्शावता था एटले के आदर्श धन विचलन दर्शावे छे, ओके। बिन आदर्श द्रावणना अंदर के राउल्टना नियमथी धन विचलन दर्शावे अने राउल्टना नियमथी ऋण विचलन दर्शावे छे, एना विशे आपणे चर्चा करी। આજે જે આપણે ચર્ચા કરવાના છીએ એ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો વિશે ચર્ચા કરવાના છીએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। હવે સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય, સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરીએ પહેલાં કે સંખ્યાત્મક ગુણધર્મો એટલે કોલિગેટિવ પ્રોપર્ટીઝ, કોલિગેટિવ પ્રોપર્ટીઝ। હવે કોલિગેટિવ એટલે લેટિન શબ્દ છે, કો એટલે ભેગું અને લિગર એટલે જોડાયેલા, લિગર એટલે જોડાયેલા। હવે કોલિગેટિવ પ્રોપર્ટી કહેવાય કોને અને સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય, એટલે આ જે પ્રોપર્ટીઝ હોય એ કેવી હોય, માત્ર ને માત્ર દ્રાવ્યના કણો ઉપર આધાર રાખે, દ્રાવણની કણોની સંખ્યા ઉપર આધાર રાખે, કોના ઉપર, દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે। દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખતું હોય તેમના દ્રાવ્યના, દ્રાવ્યના સ્વભાવથી સ્વતંત્ર હોય, સ્વભાવથી સ્વતંત્ર હોય, એટલે દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે, એના સ્વભાવથી એને કોઈ લેવા દેવા નથી। એટલે તમે કોઈ કમ્પાઉન્ડ લો એ અને બી, બરાબર, અને બંનેના જો તમે 100 કણ નાખો કોઈ એક લીટર દ્રાવણના અંદર, બરાબર, આ એક લીટર છે, આ પણ એક લીટર છે, બંનેના અંદર 100-100 કણ નાખો તો આ જે સંખ્યાત્મક ગુણધર્મો છે એ બંને કેસના અંદર તમને કેવા મળશે, જોવા મળશે, સરખા જોવા મળશે, ઓકે। એટલે કણોની સંખ્યા સરખી એટલે એનો અર્થ એવો કે એના મોલની સંખ્યા સરખી થાય, એના મૂળની સંખ્યા સરખી થાય, અને મૂળની સંખ્યા સરખી થાય અને એકમ કદ હોય તો એનો અર્થ શું થાય, એનો કે એની સાંદ્રતા સરખી હોવી જોઈએ। તો આપણે જનરલી અહીંયા મોલાલિટી અને મોલન્સની સાંદ્રતા વિશે આપણે વાત કરીશું। તો હવે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો છે કયા કયા એના વિશે આપણે ચર્ચા કરી। તો જો આપણે જે રાઉટનો નિયમ હતો એના વિશે આપણે, એના અંદર આપણે શું ભણ્યા હતા કે કોઈ પણ શુદ્ધ દ્રાવક છે એના અંદર જ્યારે તમે અબાષ્પશીલ કોઈ પણ દ્રાવ્ય ઓગાળો છો, આ કોની વાત કરું છું, ઘનનું પ્રવાહીમાં જે દ્રાવણ હતું એના અંદર આપણે શું ભણ્યા હતા કે કોઈ પણ દ્રાવક હોય, શુદ્ધ દ્રાવક એનું જે બાષ્પ દબાણ હોય, હવે એના અંદર જ્યારે તમે અબાષ્પશીલ કોઈ પણ દ્રાવ્ય પદાર્થ અંદર ઓગાળો છો એટલે એના બાષ્પ દબાણમાં શું થાય છે, ઘટાડો થાય છે, એના બાષ્પ દબાણમાં શું થાય, ઘટાડો થાય, ઓકે। હવે આ જે બાષ્પ દબાણનો ઘટાડો છે એ ચાર એવી પ્રોપર્ટીઝ છે જેને અફેક્ટ કરે, એટલે કે ચાર એવી પ્રોપર્ટીઝ છે, એટલે કે ચાર એવા ગુણધર્મો છે જેને એ અસર પહોંચાડે છે, ઓકે। અને એ જ બધા જે છે એ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો છે। તો પહેલું જે છે એ છે સાપેક્ષ દ્રાવણનું બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઓકે, તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે એ તો આપણને ખબર જ છે। તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એટલે આપણે કોઈના અગેન્સ્ટમાં એને લઈએ છીએ, આપણે જ્યારે સાપેક્ષ ઘટાડો જોઈએ તો એ વખતે આપણે શું કરવું પડે, કોકના રેફરન્સમાં જોવું પડે, એટલે કે સાપેક્ષ આપણે કોને કહીએ કે જેને એક જો કોઈ પ્રોપર્ટી હોય એના અનુલક્ષીને આપણે જ્યારે જોતા હોઈએ તો એને શું કહેવાય, સાપેક્ષ કહેવાય। નિરપેક્ષ એટલે કોઈ પણ વેલ્યુ, ધારે કે 2 કિલોમીટર, તો આ નિરપેક્ષ વેલ્યુ છે, આપણને ખબર પડી જાય કે 2 કિલોમીટર, બરાબર। પણ જે લાંબુ, ધારે કે આપણે જોવા જઈએ કે લાંબુ, આ લાંબુ જે શબ્દ છે એ કેવો છે, સાપેક્ષ છે, ઓકે, કેમ કે આપણે
કોઈના કમ્પેરિઝનમાં જોવા પડે કે ધારો કે આ બે લીટી છે તો આ લીટી કરતાં આ લીટી લાંબી છે એવું આપણે કહી શકીએ. પણ આપણે ક્યારે કહી શકીએ કે જ્યારે આ લીટી જોડે કમ્પેર કરતા હોઈએ ત્યારે. એટલે આ વસ્તુ કેવી થઈ? સાપેક્ષ છે. કેમ કે આ લીટીને લાંબી કહેવા માટે એનાથી ટૂંકી લીટી હાજર હોવી જોઈએ. સમજ્યા મારી વાતને? કે આ લીટીને લાંબી કહેવા માટે એનાથી ટૂંકી લીટી હાજર હોવી જોઈએ. ઓકે, કોઈ માણસ જાડો હોય તો એને જાડા કહેવા માટે એના સામે પતળો માણસ, એટલે કે આપણે જે રેફરન્સ આપ્યો છે. ઓકે, કે ધારે કે કોઈ પણ માણસની આ રીતની હાઈટ હોવી જોઈએ અથવા બોડી હોવી જોઈએ તો એનાથી આપણે એને જાડો અથવા પતળો કહીએ. એ કેવી છે? સાપેક્ષ વેલ્યુ છે. ઓકે, બરાબર. તો આ જે બધી વસ્તુઓ જે છે એ સાપેક્ષ છે. તો આ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આપણે કોના અગેન્સ્ટમાં જોઈશું? એ આપણે એના જે મૂળ બાષ્પ દબાણ છે એટલે કે એનું શુદ્ધ અવસ્થામાં જે બાષ્પ દબાણ છે એના સાપેક્ષમાં આપણે એને વિશે ચર્ચા કરશું. તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો બીજું જે છે, બીજું અને ત્રીજું સેમ જ છે. ઓકે, ખાલી થોડો જ ફરક છે એના અંદર. ઉત્કલન બિંદુ, ઉત્કલન બિંદુ અવનયન, અરે ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન. ઓકે, તો ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ઉત્કલન બિંદુના અંદર વધારો થશે. ઓકે, એ વધારો કેમ થાય છે અને કઈ રીતે થાય છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું આ ટોપિક વખતે. ઓકે, ઠાર બિંદુ અવનયન એટલે ઠાર બિંદુમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કે પાણીનું ધારે કે જે ઉત્કલન બિંદુ છે એ 273.15 છે. ઓકે, 273.15 કેલ્વિન છે. એના અંદર જ્યારે તમે અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળો તો એનું જે ઉત્કલન બિંદુ છે એ 273.15થી વધી અને થોડું ઉપર જાય છે. તો એ જ રીતે ઠાર બિંદુ એનું 373.15 છે અને ઠાર બિંદુ એનું 273.15 કેલ્વિન છે તો એ કેવું થશે? ઓછું થશે. ઓકે, એ જ્યારે આપણે એના અંદર અબાષ્પશીલ કોઈ દ્રાવ્ય ઓગાળશું તો એ વખતે શું થશે? એનું જે ઠાર બિંદુ છે એ થોડું નીચું જશે. ઓકે, ચોથી જે પ્રોપર્ટી છે એ શું છે? અભિસરણ દબાણ. અભિસરણ ચોથી પ્રોપર્ટી આપણી શું છે? અભિસરણ દબાણ છે. ઓકે, અભિસરણ દબાણ એટલે ઓસ્મોસિસ કહેવાય. એને રિવર્સ ઓસ્મોસિસથી તમે પરિચિત છો. આરો વોટર જેને આપણે કહીએ છીએ એ રિવર્સ ઓસ્મોસિસ છે. એ રીતે ઓસ્મોસિસ એટલે અભિસરણ દબાણ છે. ઓકે, આપણે જ્યારે એ તમને રૂટીન લાઈફમાં પણ ઘણી વખત જોવા મળે છે. ઓકે, તો આ જે ટોપિક આવશે એના વિશે આપણે ડીપમાં એની ચર્ચા કરીશું. તો આ ટોટલ 4 પ્રોપર્ટીઝ છે એટલે કે ટોટલ આ 4 ગુણધર્મો એવા છે જે આપણે સંખ્યાત્મક ગુણધર્મોની કેટેગરીમાં લઈએ છીએ. ઓકે, તો એક પછી એક આપણે એને જોવાનું ચાલુ કરીએ. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડા વિશે. ઓકે, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. ઓકે, તો જો આપણને ખબર છે કે શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ છે, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એટલે આપણે એમ લખી દઈએ કે દ્રાવણનું બાષ્પ દબાણ, શુદ્ધ દ્રાવક. આપણે એક્ઝેક્ટ તો દ્રાવણ અહીંયા સ્પેસિફાય કરવું પડે કે ઘનનું, ઘનના પ્રવાહીમાં દ્રાવણનું બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં ઓછું હોય છે. એ આપણને ખબર છે, ફેક્ટ છે. ઓકે, આગળ આપણે આગળના થિયરીના અંદર ભણી ચૂક્યા છીએ. ઓકે, કેમકે દ્રાવણનું બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં ઓછું હોય છે એવું એક્ઝેક્ટલી આપણે કેમ ના લખી શકીએ? એનું કારણ જે છે કે ધારે કે અહીંયા જો પ્રવાહી પ્રવાહી દ્રાવણ લઈએ અને દ્રાવક કરતાં વધારે બાષ્પશીલ કોઈ પ્રવાહી આપણે અંદર નાખીએ તો એ વખતે વધશે. ઓકે, એ વખતે વધશે. આ ખાલી કોના કેસમાં છે? કે જ્યારે જ્યારે દ્રાવણના અંદર કોઈ અબાષ્પશીલ પદાર્થ ઓગાળવામાં આવે
ત્યારે જ આ કેસ લાગુ પડે. ઓકે, તો ઘનના અંદર પ્રવાહીનું બાષ્પ દબાણ, અથવા તો તમે આમ પણ લખી શકો છો આના અંદર કે દ્રાવણમાં કોઈ અબાષ્પશીલ પ્રવાહ દ્રાવ્ય ઓગાળીએ તો એ વખતે દ્રાવણનું બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં ઓછું હોય છે. ઓકે, તો બીજું જે છે એ રાઉલ્ટે પ્રસ્થાપિત કર્યું કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો, એ આ કણોની સંખ્યા પર આધાર રાખે, છે. ઓકે, કેમ કે હવે આપણો છેલ્લું જે ટોપિક હતો કે ઘનનું પ્રવાહીના અંદર બાષ્પ દબાણ, એના અંદર શું હતું કે શુદ્ધ દ્રાવક જે રહેતું એટલે સપાટી પર શું હતા, બધા દ્રાવકના જ અણુઓ હતા. શુદ્ધ દ્રાવકના અંદર હતું ત્યારે સપાટીના અંદર બધા સપાટી ઉપર શું હતા, બધા દ્રાવકના જ અણુઓ હતા. બરાબર, દ્રાવકના જ અણુઓ હતા અને બધા એકબીજાથી તરત એ ગરમી લઈ લઈ અને બાષ્પમાં રૂપાંતર પામતા હતા. પણ જ્યારે એના અંદર તમે અબાષ્પશીલ પદાર્થ જ્યારે ઓગાળ્યો તો આનાથી અમુક જે જગ્યા હતી એ કોણે લઈ લીધી, કે જે પેલા અબાષ્પશીલ દ્રાવ્યના જે કણો હતા, અબાષ્પશીલ દ્રાવ્યના જે કણો હતા એણે લઈ લીધી. તો અહીંયા જે ટોટલ સરફેસ હતી એ કેવી થઈ, ઘટી ગઈ. ઓકે, હવે આ તો કેવું છે કે આના અંદર તમે જેટલા કણ વધારે ઓગાળશો એટલે અહીંયા વધારે જગ્યાએ રોકશે, એટલે અહીંયા શું થશે, ઓછું બાષ્પ દબાણ આપણને જોવા મળશે. ઓકે, સિમ્પલ વાત છે કે અહીંયા આખી સરફેસ હતી એમાંથી જેટલી સરફેસ ઘટશે એટલું બાષ્પ દબાણ દ્રાવકનું શું થશે, ઓછું થશે. હવે સરફેસના અંદર ઘટાડો કોના લીધે થાય છે, તો સરફેસના અંદર ઘટાડો આપણને ખબર છે કે એ અબાષ્પશીલ દ્રાવ્યના જે કણો છે એને રોકેલી જગ્યાના લીધે થાય છે. ઓકે, હવે રાઉટે એમ પણ કહી દીધું કે ભાઈ અહીંયા જે આ જગ્યા જે રોકે છે અને જે બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એ કહેવાય એના સ્વભાવથી સ્વતંત્ર છે, એ કણની સંખ્યા પર આધાર રાખે છે. ઓકે, હવે તો રાઉટે આપણને જે એમ પણ કીધું હતું કે જે બાષ્પ દબાણ છે એટલે કે આ દ્રાવણનું જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય દ્રાવણમાં ઓગાળેલો હોય ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ ફક્ત બાષ્પશીલ ઘટક ઉપર આધારિત છે. ઓકે, અહીંયા દ્રાવ્ય તો શું છે, અબાષ્પશીલ છે, તો બાષ્પશીલ ઘટક કયો, દ્રાવક. ઓકે, તો દ્રાવકનું બાષ્પ દબાણ ધારે કે અહીંયા પી લઈએ તો P1 = P01 × X1. ઓકે, આપણે આમ લખી દઈએ, આને જો સમીકરણ એક આપી દીધું હોય તો આપી દઈએ. ઓકે, હવે બાષ્પ દબાણમાં થતો ઘટાડ, બાષ્પ દબાણ માં થતો ઘટાડો કેટલો થાય, ડેલ્ટા પી. ઓકે, ડેલ્ટા પી વન ગણી દો, ચલો ડેલ્ટા પી વન. બરાબર, ડેલ્ટા પી વન કેમ કે દ્રાવકના બાષ્પ દબાણમાં જ ઘટાડો થાય છે ને, દ્રાવ્યને તો કંઈ લેવા દેવા છે જ નહીં, કેમ કે દ્રાવ્ય તો પોતે કેવું હતું, અબાષ્પશીલ હતું. એને તો બાષ્પ દબાણ હોય તો શું ફરક પડે, ના હોય તો શું ફરક પડે. ઓકે, તો અહીંયા દ્રાવકના જે બાષ્પ દબાણના અંદર જે ઘટાડો હોય એ ડેલ્ટા પી ધારી લઉં તો એનું ઓરિજિનલ બાષ્પ દબાણ કેટલું હતું, P01 હતું. ઓરિજિનલ બાષ્પ દબાણ એટલે એનું શુદ્ધ અવસ્થામાં જે બાષ્પ દબાણ આપણે શું લખીએ, P0 લખીએ છીએ. તો જે શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ છે એ કેવું હશે, P01. ઓકે, હવે ઘટીને કેટલું થઈ ગયું, P1 થઈ ગયું. ઘટીને કેટલું થઈ ગયું, P1 થઈ ગયું. એટલે ડેલ્ટા P1 બરાબર આપણે શું લખી શકીએ, P01 - P1. પણ P1ની વેલ્યુ તો આપણને ખબર છે, સમીકરણ 1ની કિંમત મૂકતા P1ની કિંમત આપણને ખબર છે, તો ડેલ્ટા P1 બરાબર P01 - P01 × X1. તો P01 અહીંયા આપણને કોમન નીકળે છે તો કાઢી દઈએ, તો ડેલ્ટા P1
ओके, तो डेल्टा पी वन बराबर एक मिनट आ देखा छे, ओके छे, तो डेल्टा पी वन बराबर शू थसे पी जीरो वन अहीं कॉमन काढ़ तो शू थाय वन माइनस एक्स वन, पी जीरो वन कॉमन काढ़ तो शू थाय वन माइनस एक्स वन, अहीं जो पी जीरो वन कॉमन निकली गया कशु ना होते एट्ले एक अहींथी पी वन पी जीरो वन इंटू एक्स वन तो यहाँ पी जीरो वन निकल तो एक्स वन व्यू, परंतु आपने खबर है द्विअंगी द्रावण मैं वन माइनस एक्स वन बराबर एक्स टू, के वन माइनस एक्स वन बराबर एक्स टू, तो डेल्टा पी वन बराबर पी जीरो वन इंटू एक्स टू, ओके, तो समीकरण बी लखी दी आप पी जीरो वन इंटू एक्स टू, ओके। हवे जो मल्टीपल द्रव्य हाजर हे, जो एक करता वधु द्रव्य हाजर होय तो बाष्प दबाण में घटाड़ो तेमना मूल अंशना सरवाला ऊपर आधार राखे, એટલે એક્સ ટુની જગ્યાએ શું થાય આપણે મલ્ટીપલ, ધારે કે એક્સ ટુ ત્રણ ઘટક હોય તો એક્સ ટુની જગ્યાએ શું આવે એક્સ ટુ વત્તા એક્સ થ્રી આવે, ઓકે, તો એના ઉપર આધાર રાખશે, ઓકે, તો સમીકરણ ત્રણને આપણે આ પ્રમાણે લખી શકીએ, જો આને હું કાઢી દઉં છું, સમીકરણ જે ત્રણ છે એને આપણે બીજી રીતે લખી દઈએ તો સમીકરણ ત્રણ સોરી બે છે, સમીકરણ બે છે, બેને નીચે પ્રમાણે પણ લખાય તો અહીંયા શું કરીએ પી ઝીરો વન નીચે લઈ દઈએ તો ડેલ્ટા પી વન ભાગ્યા પી ઝીરો વન, ડેલ્ટા પી વન ભાગ્યા પી ઝીરો વન તો બરાબર એક્સ ટુ, ઓકે, કંઈ વધ્યું નહીં અહીંયા. હવે જો આ શું આવી ગયું, સાપેક્ષ આવી ગયું, જો આ ઉપરનું પદ છે એ શું છે બાષ્પ દબાણનો ઘટાડો છે ખાલી, કે ભાઈ એક બાર ઘટ્યું કે બે બાર ઘટ્યું કે ત્રણ બાર ઘટ્યું એ છે, ઓકે, જ્યારે પી ઝીરો વન શું છે એનું ઓરિજિનલ બાષ્પ દબાણ છે, ઓકે, તો આ સાપેક્ષ આવી ગયું, ઓરિજિનલ બાષ્પ દબાણની સાપેક્ષે ઘટાડો, ઓરિજિનલ બાષ્પ દબાણની સાપેક્ષે આ શું આવી ગયું ઘટાડો આવી ગયો તમારો, ઓકે. હવે એક્સ ટુની જગ્યાએ આપણે શું લખી શકીએ, આપણને ખબર છે મૂળ અંશ, તો એન ટુ ભાગ્યા એન વન વત્તા એન ટુ. જો અહીંયા આપણે એક કન્ડિશન મૂકીએ કે જો એન ટુ ઇઝ વેરી વેરી લેસ ધેન એન વન હોય તો એન વનની સાપેક્ષે અવગણી શકાય, એન વનની સાપેક્ષે શું ગણી આવ, આપણે આગળના અમુક દાખલાઓના અંદર કર્યું છે આવું, કે જ્યારે દ્રાવકની સાપેક્ષે દ્રાવ્યના મૂળ અંશ બહુ ઓછા હોય એટલે આપણે શું કરીએ એને અવગણી દેતા હતા, તો શું કરી દઈએ કે ડેલ્ટા પી, આ ડેલ્ટા પીની જગ્યાએ આપણે લખી દઈએ કે સીધું કે ડેલ્ટા પીની જગ્યાએ પી ઝીરો વન માઇનસ પી વન ભાગ્યા પી ઝીરો વન બરાબર એક્સ ટુ છે, ઓકે, તો એક્સ ટુ બરાબર આપણે શું લખી દઈએ એન ટુ ભાગ્યા એન વન, ઓકે, આપણે શું કરી દીધું અવગણી દીધું છે આને, તો એન ટુની જગ્યાએ શું થાય ડબલ્યુ ટુ ભાગ્યા એમ ટુ, ઓકે, તો જ્યાં ડબલ્યુ ટુ એટલે દ્રાવ્યનું દળ, એમ ટુ એટલે દ્રાવ્યનો અણુભાર, તો દ્રાવ્યનું દળ ભાગ્યા અણુભાર કરો તો આપણને મૂળ મળી જાય એન ટુ, તો એ રીતે ડબલ્યુ વન ડબલ્યુ ટુ લખી દઈએ, ડબલ્યુ વન એમ વન લખી દઈએ, ડબલ્યુ વન એટલે શું થાય દ્રાવ્યનું, અરે સોરી દ્રાવકનું દળ, અને આ દ્રાવકનો અણુભાર, દ્રાવકનું દળ અને દ્રાવકનો અણુભાર, તો દ્રાવકનું દળ અને દ્રાવકનો અણુભાર કરીએ તો આ જો એન વનની જગ્યાએ આપણે શું લખીએ ડબલ્યુ વન ભાગ્યા એમ વન, પણ એમ વન ક્યાં આવશે ઉપર આવશે, આ રીતે આપણે લખી શકીએ, ઓકે. હવે અહીંયા હું એમ ટુને કરતા બનાવું, જો એમ ટુને કરતા બનાવું તો એમ ટુ બરાબર શું થશે
एम टू बराबर शू थे कि एम टू ने ऊपर लई जाओ अने पी जीरो वन आना पी जीरो वन माइनस पी वन भाग्य पी जीरो वन ने नीचे लाइए तो शू थे अने आ पी जीरो वन ने अपने ऊपर लई जाइए तो ऊपर शू रू डब्ल्यू टू एम वन ने पी जीरो वन तो डब्ल्यू टू इंटू एम वन इंटू पी जीरो वन भाग्या पी जीरो वन माइनस पी वन अने ना गुणाकार में शू है डब्ल्यू वन के तो एनो अर्थ शू थे आ एम टू एट शू है द्राव्य अणुभार द्राव्य अणुभार हम जो कोईपण द्रावक लो हूँ धारे कि मैं पानी लीधु सपोज कि मैं पानी लीधु ओके कोई एक तापमान है एना अंदर हूँ आ प्रक्रिया करूँ छू ओके धारे कि मैं 50 डिग्री सेंटीग्रेडे पानी लीधु 50 डिग्री सेंटीग्रेडे पानी लीधु बराबर लीटर लो गमे तेटलो लो कोई फरक नहीं पड़ता ओके तो धारे कि मैं लीटर पानी लीधु 50 डिग्री सेंटीग्रेड ओके एनु बाष्प दबाण जे छे ए पी जीरो वन जेटलू छे आपणे खबर छे मापी लईशुं चलो ना खबर होय तो आपणे मापी लईशुं ए वखते बराबर शुद्ध द्रावकनुं एना अंदर मारी जोडे कोई पदार्थ छे अज्ञात पदार्थ के जेनुं आपणने कशुं खबर नथी आपणने अणुभार के कशुं खबर नथी ए आपणे एड करी दईए एना अंदर ओके पण ए कई रीते करशुं आपणे मापिंग करशुं ओके एनुं वजन करीने आपणे एना अंदर नाखशुं एटले आपणने डब्ल्यू टू खबर पड़ी जाय जे आपणे द्रावक लीधु तू एनुं दळ आपणने खबर हती कि आपणे एक किलो लीधु एक लीटर लीधु ए आपणने खबर छे तो डब्ल्यू वन पण आपणने खबर छे ओके द्राव्य नाख्यो ए मापी नाख्यो एटले डब्ल्यू टू पण आपणने खबर पड़ी गयुं पी जीरो वन आपणे मापी लीधु तू चलो खबर नथी मापी लीधु तो ए आपणने खबर छे बराबर हवे आ द्राव्य पदार्थ जयारे ओगाळ्यो छे एना पछी जे एनું बाष्प दबाण आवशे ए केटलू आवशे ए पण आपणे चेक करी लईशुं एटले पी वन पण आपणने मळी जशे ओके तो अने द्रावक जे लीधो तो जे आपणे द्रावक लीधो तो ધારો કે પાણી બેન્ઝીન કે ગમે તે દ્રાવક લીધો તો એ દ્રાવક લીધો તો એનો અણુભાર આપણને ખબર જ હશે કેમ કે આપણે પોતે જ લીધો છે તો એમ વન પણ આપણને ખબર હશે તો જો આ સૂત્રના અંદર ડબલ્યુ વન પણ આપણને ખબર છે એમ વન પણ આપણને ખબર છે પી ઝીરો વન પણ આપણને ખબર છે ઓકે પી ઝીરો વન અહીંયા ખબર છે પી વન ખબર છે ઓકે ના ખબર હોય તો આપણે ફરતી માપી લઈશું ઓગાળીને એ માપવું જ પડશે પ્રેક્ટિકલ વસ્તુ અને ડબલ્યુ વન આપણને ખબર પડી જાય તો આ બધું ખબર હોય તો આપણને અજ્ઞાત પદાર્થનો અણુભાર મળે આ મળે કેમ ના મળે ઓકે તો અજ્ઞાત પદાર્થનો અણુભાર પણ આપણે શોધી શકીએ છીએ તો આ હતો બાષ્પ દબાણના અંદર થતો સાપેક્ષ ઘટાડો તો બાષ્પ દબાણના અંદર સાપેક્ષ ઘટાડાનું જે સૂત્ર છે એ સૂત્ર તમે આ રીતે લખી દઈએ આપણે કે પી ઝીરો વન માઇનસ પી વન ડિવાઈડેડ બાય પી ઝીરો વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ ડિવાઈડેડ બાય એન વન પ્લસ એન ટુ ઓકે અથવા તો એક્સ ટુ પણ આપણે લખી શકીએ તો આ રીતે થાય બરાબર અવગણવાની વાત અવગણવા રહી આપણે આ સૂત્ર જ ખાસ યાદ રાખવાનું અવગણવાની વસ્તુ જે છે એ અવગણવા ઉપર રહી કે આપણે જ્યારે એવું લાગશે આપણને કે ભાઈ આપણને બહુ ઓછા એના મોલ્સ છે એટલે કે દ્રાવ્યના મોલ બહુ ઓછા છે તો આપણે અવગણી દેવાનું જો આપણને લાગતું હોય કે ના બહુ વધારે છે તો અવગણવાનું નહીં બરાબર હવે અહીંયા જો કન્ફ્યુઝન એ ના થવી જોઈએ કે એન ટુ છે એ શેના માટે છે દ્રાવ્ય માટે છે કે એન ટુ શું છે દ્રાવ્ય માટે છે ભલે તમને કોઈ રકમ એવી આપી હોય કે જેના અંદર એન વન કરીને લખી આપેલો હોય અકોર્ડિંગલી અહીંયા ચેન્જ કરી દેવાનું ઓકે અને એન વન પ્લસ એન ટુ એટલે એન વન એટલે દ્રાવકનો અણુ છે દ્રાવકના મૂળ છે અને આ શું છે દ્રાવ્યના મૂળ છે ઓકે તો આ તમે નોટ કરી લો હવે આના આધારિત એક દાખલો છે એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ કોયડો છે તો કોયડા વિશે આપણે ચર્ચા કરી લઈએ હવે કોયડો નંબર 2.6 કોયડો નંબર 2.6 છે ઓકે હવે એની રકમ જે છે એ આ પ્રમાણે છે કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે ઓકે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે જો અહીંયા બેન્ઝીન જોઈને આપણે દ્રાવક છે બેન્ઝીન નો ડબ પણ આપણે ચેક કરી લેવાનું એક વખત કે દ્રાવ્ય કે એ
પહેલાં પરફેક્ટ આખી રકમ વાંચી લેવાની, એના પછી આપણે લખવાનું ચાલુ કરવાનું કે એના અંદર શું શું આપેલું છે. તો શુદ્ધ બેન્ઝીનનું આપણને બાષ્પ દબાણ આપેલું છે કે 0.850. એક અબાષ્પશીલ, એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય, અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય. જો અહીંયા અવિદ્યુત વિભાજ્ય બહુ કારણથી મૂકવામાં આવ્યો છે શબ્દ, એ તમે વોન્ટો ફેક્ટર જ્યારે આપણે આ એક વખત આની ચર્ચા કરી લઈએ એના પછી એનું આવશે કે અવિદ્યુત વિભાજ્ય કેમ લખેલું છે. ઓકે, કેમ કે કણો ઉપર ડિપેન્ડ કરે છે. જો આ જે પ્રોપર્ટીઝ છે એ કણો ઉપર ડિપેન્ડ કરે, એટલે NaCl તમે જો એક મૂળ ઓગાળશો ને એના અંદર જઈને શું થાય, બે મૂળ કણ બનશે. ઓકે, તો આ જે પ્રોપર્ટીઝ છે એનું પ્રેક્ટિકલ અને થિયરેટિકલ વેલ્યુની જે ડિફરન્સ છે એ આવે છે. ઓકે, એના એના કરેક્શન માટે આપણે વોલ્ટો ફેક્ટર પણ લગાવવો પડે, એ આપણે આગળ જોઈશું. તો એક અબાષ્પશીલ અને અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ વજનના પદાર્થને 39 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે. તો અહીંયા સ્પેસિફાય થઈ ગયું આપણું કે બેન્ઝીન શું છે, દ્રાવક છે, અને આપણને કોઈ પણ જાતનું ઇન્ડિકેશન આપ્યું નથી કે ઘન શું છે, એક અજ્ઞાત ઘન છે. ઓકે, તો મોટાભાગના કેસમાં અજ્ઞાત હોય એટલે આપણે શું કરવું પડે, એનું મોલર દળ શોધવાનું હોય. તો દ્રાવણનું બાષ્પ દબાણ એ ઘટીને કેટલું થઈ જાય, 0.845 bar થઈ જાય છે. 0.850માંથી 0.845 bar થઈ જાય છે. અને તો આ ઘનનું મોલર દળ કેટલું હશે. ઓકે, તો અહીંયા આપણને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ આપ્યું છે, તો આપણે લખવાનું ચાલુ કરી દઈએ કે શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ એટલે દ્રાવકનું બાષ્પ દબાણ P01 0.850 bar આપ્યું છે. ઓકે, ઘટીને કેટલું થાય છે, P1 એટલે 0.845 bar થાય, બરાબર. તો P01 P1 આપ્યું છે. પછી આપણને બેન્ઝીનનું દળ આપેલું છે એટલે કે W1 આપણને આપ્યું છે 39.0 ગ્રામ, બરાબર. W2 આપણને આપેલું છે 0.5 ગ્રામ, W2 આપણને આપેલું છે 0.5 ગ્રામ. બેન્ઝીનનું મોલર દળ પણ આપણને આપેલું છે 78 ગ્રામ પ્રતિ મોલ. તો એટલે M1 આપણને આપેલું છે 78 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આપણે M2 શોધવાનું છે, એટલે દ્રાવ્યનું મોલર દળ M2 શોધવાનું છે. અહીંયા સીધું સિમ્પલ પેલું સૂત્ર મૂકી દઈએ કે P01 - P1 ભાગ્યા P01 = W2 / M2 × W1 / M1. ઓકે, સીધું આ રીતે આપણે લખી શકીએ, M2ને કરતા બનાવો. તો M2 બરાબર શું થાય, W2 × M1 × P1 / P01 - P1 × W1. ઓકે, તો W2ની કિંમત કેટલી આપી, 0.5, M1ની કેટલી આપી, 78, 0.845. P01 જે છે એ 0.850 છે, 0.845. W1 એટલે તમને 39 ગ્રામ આપેલું છે. તો 0.5 × 78 તો 39 થાય છે, એટલે આપણે સીધું અહીંયા આ તો ત્રણ વસ્તુ ઉડાડી જ દઈએ. 0.85 - 0.845. ઓકે, એટલે 0.005. તો 0.845 / 0.005. તો 169 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ આવે. તો અહીંયા આપણે લખી દઈએ કે અજ્ઞાત દ્રાવ્યનું મોલર દળ કેટલું હોય, 169 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ થાય. ઓકે, હવે અહીંયા 170 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપેલું છે, એક્ઝેક્ટ 169 ગ્રામ જ થાય છે. તો આ દાખલો તમે નોટ કરી લીજો. આપણે કાલે આના પછીનો જે ટોપિક છે ઉત્કલન બિંદુ ઉન્નયન છે એના વિશે ચર્ચા કરી લઈશું. અને આપણે આ જે બધા ચારે ચાર જે સંખ્યાત્મક ગુણધર્મો આપણે જોઈ લઈએ એના પછી એના રિલેટેડ જે બી દાખલા હોય
ઇન્ટેક્સ ક્વેશ્ચનના હશે. કોયડું તો આપણે ચલો વચ્ચે વચ્ચે આપણે લઈ લઈશું. ઇન્ટેક્સ ક્વેશ્ચનના અને સ્વાધ્યાયના જે દાખલા છે આપણે એકી સાથે આ ચાર થિયરી ઉપર એના પછી આપણે ચલાવી લઈશું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરના અંદર મળીએ.